આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે એક એવા વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે જેમણે પાયામાંથી સંઘર્ષની શરૂઆત કરી બહુ નાની ઉંમરે સમાજના પ્રશ્નો માટે લડવા માટે બહાર આવ્યા ખૂબ આક્રમક ખૂબ મજબૂત ખૂબ જોશીલી લડત આપી સમાજના તમામ પ્રશ્નોનો જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી એમણે મજબૂતીથી લડાઈને ચાલુ રાખી અને સરકારની સામે એમાંય ખાસ કરીને ભાજપની સામે જ્યારે આપણે લડતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે લોભ લાલચ ડર બધા જ પ્રકારના અવરોધ ઊભા કરવામાં આવે પરંતુ તમામ પ્રકારના અવરોધને પાર કરીને આજે જ્યારે આપણી વચ્ચે પહોંચી રહ્યા છે ત્યારે એમનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું જેઓ ઝૂક્યા નથી પણ ભાજપવાળાને ઝુકાવ્યા છે જે પોતે ઉભા રહ્યા નથી પણ ભાજપ વાળાને હવે ઉભા રાખી દેવાના છે એવા માનનીય અમારા આગેવાન શ્રી અલ્પેશભાઈ કથિરિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું એમનું ખૂબ ખૂબ સ્ટેજ ઉપર સ્વાગત કરું છું માનનીય શ્રી અલ્પેશભાઈ કથિરિયા અને એવા જ એમના સહયોગી ક્રાંતિકારી એવા ભાઈ શ્રી ધાર્મિકભાઈ માલવિયા પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું એમને પણ મંચ ઉપર આમંત્રિત કરીશ માનની શ્રી અલ્પેશભાઈ કથિરિયા અને માનની ધાર્મિકભાઈ માલવિયા આજે આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે જોરદાર તાળીઓ અને જોરદાર જોશ સાથે આપણે ભાઈ શ્રી અલ્પેશ કથિરિયા નું સ્ટેજ ઉપર સ્વાગત કરીએ ભાઈ શ્રી અલ્પેશ કથિરિયા

સમગ્ર રાષ્ટ્રમાં માત્ર એક જ એવી ભૂમિ છે જેની પાછળ પણ રાષ્ટ્ર લાગે છે એવું મારું આપણું અને આપણા ગુજરાતનું એવું વાલું સૌરાષ્ટ્ર અને એમાં પણ આપણા સૌના પૂંજનીય બાપા એટલા વાલમ બાપાની પવિત્ર ભૂમિ અગારીયાધારનું આ મંચ મંચ ઉપર ઉપસ્થિત જેમણે આ દેશને કંઈક આપવાનો કંઈક નવી દિશા આપવાનો કંઈક નવું નેતૃત્વ આપવાનો અને ઈમાનદાર રાજનીતિની જેમને શરૂઆતની પહેલ કરી છે એવા માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી પંજાબમાં નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા ભગવંત માનજી મારા મોટાભાઈ અને સાથી મિત્ર ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાળિયા પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા અને ડાયસ પર ઉપસ્થિત સૌ આગેવાનો અને તમે જેને જીતાડવાનો છો એવા માનની શ્રી સુધીરભાઈ વાઘાણી આપ સૌ પ્રજાજનોના ચરણોમાં વંદન સાથે નવા વર્ષના મારા રામ રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે પાટીદાર અનામત આંદોલનના સાત વર્ષથી પણ વધારે સમયગાળા પછી અમે એને અમારી ટીમ સાથે એક નિર્ણય લીધો કે રાજનીતિના મંચમાં કંઈક જઈએ ને કંઈક કરીએ શું સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થી જવા માટે કોઈ રાજનીતિનો મંચ હોઈ શકે શું કોઈ પક્ષ હોઈ શકે તો એ પક્ષમાં અમે જે અમે પસંદગી ઉતારી છે અને આપે પણ બંને પસંદ કર્યો છે એવી આમ આદમી પાર્ટી છે સંઘર્ષ હોતો જ હોય છે પણ જે કોઈ પણ મિત્રો સંઘર્ષના માર્કે આગળ આવ્યા છે એમના માટે મારા એવા બે શબ્દો છે કે જેટલો સંઘર્ષ મોટો હશે એટલી જીત શાનદાર હશે અને આ સંઘર્ષની લડાઈમાં તમારા સાથ સહકારની જરૂર છે